અબલમ શરીરમ, એટલે કે શરીર બલહીન છે એવા શરીરના જો ભરોસે રહ્યા કે જોઈશું આગળ પર સાધીશું, તો સમજી રાખો કે આ બલહીન શરીર ક્યારે ઢળી પડશે એ કહેવાય ને. કેમ કે જગતમાં અકસ્માત બનતા ભાવોમાં આ શરીરને કોઈ ધક્કો લાગવાનો પ્રસંગ ક્યારે બને તેનો પત્તો નથી. એટલે ધક્કો લાગતા આ સશક્ત દેખાતું પણ શરીર લકવો, કેન્સર આદિ વ્યાધિથી ગ્રસ્ત થઈ જાય. યા ધર્મ આરાધના માટે તદ્દન નાકામયાબ, નિષ્ક્રિય બની જાય. ત્યાં પછી હવે એ કશી સાધના નહીં કરી શકે. માટે જો સમય નષ્ટ, તે નષ્ટ જ, અને શરીર બળહીન હોય ગમે ત્યારે પડવાની સ્થિતિમાં છે, તો વર્તમાન સમયોમાં શરીરમાંથી જે સધાયું તે સાચું. માટે જ વર્તમાનમાં જે કોઈ સ્થિતિ છે, તપ માટે તનની, શુભ ભાવ ભાવના માટે મનની, ત્યાગ વ્રત નિયમ માટે આત્માની, જિન ગુણગાન, ધર્મોપદેશ, ધર્મ સલાહ અને સૂત્ર રટણ માટે વચનની, દાન માટે ધનની, વગેરે વગેરે જે શક્તિ છે એનાથી એ સાધી લો. કરી શકે ના કોઈ તારા ગુણો ના સરવાળા, યુગો સુધી જળહળશે ભુવન ભાનુ ના અજવાળા.